વન્સ અગેન બાળકો વેરી ગુડ મોર્નિંગ. ચાલુ કરીએ છીએ લેક્ચરમાં ડિસ્કસ જે કરવાના છે, સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 9 અને 10 ડિસ્કસ કરવાના છે. 9 અને 10 કમ્પેરેટિવલી ઉંમરના પ્રશ્નો છે. જે સરવાળાની બે બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ આપણે જે લખીએ છીએ એ ધ્યાનથી સમજજો તો તમને સમજવામાં સરળતા રહેશે. જો એ કન્સેપ્ટ સમજી ગયા તો આ બંને સમમાં કોઈ વાંધો આવશે નહીં. બે બાજુને સરખી કરવી હોય તો જે નાની બાજુ હશે એમાં આપણે ઉમેરો એ વસ્તુ કરવાનું અથવા એને ગુણાકાર કરવાના છે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ બાળકો. ઇન્ફોર્મેશન શું આપી છે તો તમે કહેશો કે સર દાખલા નંબર 9માં ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. દાદાજીની ઉંમર તેમની પૌત્રની ઉંમર કરતાં 10 ગણી છે. એટલે કે પૌત્ર એક્સ છે તો દાદાજી કેટલા છે? 10x છે. આગળ જઈએ. તેમની ઉંમર પૌત્રની ઉંમર કરતાં 54 વધારે હોય તો બંનેની ઉંમર શોધો. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર દાખલાની શરૂઆત કરો. ધારો કે પૌત્રની ઉંમર એક્સ છે, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં લખીશું દાદાજીની ઉંમર 10x થાય. જો પૌત્રની ઉંમર એક્સ હોય તો દાદાજીની ઉંમર 10x થાય. લખીએ આપેલ માહિતી મુજબ. આપેલ માહિતી મુજબ તમે કહેશો કે સર શું આપેલું છે? તમે કહેશો કે સર એક બાજુ આપણને એક્સ આપ્યું છે ને એક બાજુ 10x આપ્યા છે. તો દાદાજી છે સપોઝ 10x છે અને અહીંયા એક્સ આપ્યું છે, ઇક્વલ લખ્યા છે. દાદાજી એવું કહે છે કે દાદાજીની જે ઉંમર છે ને એ પેલા પૌત્ર કરતાં 54 વર્ષ વધારે છે. એક્ઝેક્ટ વર્ડ 54 વર્ષ વધારે છે. તો તમે કહેશો કે સર દાદાજી જે છે એના કરતાં 54 વર્ષ બાળક નાનો છે, જો એને સરખું કરવું હોય પૌત્રને તો એ બાજુ 54 ઉમેરી દો. એટલે તમે કહેશો કે સર સરખું થઈ જાય. હવે દાખલાની શરૂઆત એક્સને પહેલી બાજુ લઈ જઈએ તો તમે કહેશો 10x - x 54 = 9x. 54/9 એટલે તમે કહેશો કે સર 6 આવે. તો તમે કહેશો કે સર આ એક્સ શું આવ્યું? તો લખીએ મેઇન વસ્તુ જે શોધવાનું કીધું હોય, પૌત્રની ઉંમર x = 6 અને બીજું શું આપ્યું છે? દાદાજીની ઉંમર તમે કહેશો 10x છે એટલે કે 10 × 6 એટલે આવશે 60 વર્ષ છે. 6 વર્ષ અને 60 વર્ષ એ આપણો સમનો આન્સર આવ્યો. બાળકો આ તો દાખલો નંબર 9. જે અગત્યનો પોઈન્ટ જે ધ્યાન રાખવાનો છે એક જ કે આ બાજુ આપણે એડ કર્યું. લોજિક ફરી એકવાર સમજાવું છું. તમે કહેશો કે સર શું લોજિક આવે? તો દાદાજી છે એ મોટા છે, જે પૌત્ર છે એ ઉંમરમાં નાનો છે. બંનેને સરખા કરવા છે તો હું દાદાજીમાં તો ઉમેરી ના શકાય. જે નાનું હોય, પૌત્ર નાનો છે તો એમાં 54 ઉમેરી દઈએ તો દાદાજીની ઉંમર અને પૌત્રની ઉંમરમાં સર્વો બંને સરખા થઈ જાય. જેટલું 54 છે તો એક્સ છે તો આ બંનેમાં 54 એડ એટલે કે x + 54 કરો અને દાદાજીની ઉંમર હવે સરખી થઈ જાય. બાળકો આ જ પોઈન્ટ મેઇન છે. જો આ એક વખત વ્યવસ્થિત લખી કાઢો. આવો સેમ સમ બીજો 10મો આપણે ડિસ્કસ કરીએ છીએ, ધ્યાનથી સમજજો. ચલો બાળકો શરૂઆત કરીએ. તો હવે 10મો ક્વેશ્ચન. તો 10મા ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકાર છે. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. અમન કોણ છે? તો અમન એમ સમજીશું કે પિતા છે. એટલે કે અમન જે પણ હશે, અમન જે છે એ છે એના કરતાં 3 ગણી છે. એટલે પુત્રની ઉંમર એક્સ હોય તો અમનની ઉંમર 3x થાય. આગળ જઈએ. 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો. બાળકો શું કહે છે? એ એમ કહે છે કે અત્યારના 5 વર્ષ પહેલાં તો તમારે 10 વર્ષ પહેલાં જવાનું છે. એટલે 10 વર્ષ પહેલાં કે તો માઇનસ કરવું પડે, 10 વર્ષ પછી કે તો પ્લસ કરવું પડે. ફરી એક વખત, 10 વર્ષ પહેલાં કે તો માઇનસ અને 10 વર્ષ પછી કે તો પ્લસ. આગળ જઈએ. પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો હાલની ઉંમર શોધો. હાલની ઉંમર શોધવાનું કીધું છે. શરૂઆત કરીએ તો આની અંદર સૌથી પહેલાં લખીએ અમનની હાલની ઉંમર. એટલે કે લખીએ પુત્ર જ લખ્યું છે એટલે અમન પિતા જ છે, ચોખ્ખું લખ્યું તો છે. તો લખીએ અમનના પુત્રની ઉંમર એક્સ છે. પછી તમે કહેશો અમનની ઉંમર કેટલી છે બાળકો? તો અમનની હાલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. તો અહીંયા લખશો ઉંમર 3x થાય. અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3x થાય. જેવું 3x હશે એટલે તમે કહેશો કે
હવે આગળ જઈએ સર, 10 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમે કહેશો સર લખો અમનની અમનની ઉંમર એક્સ માઇનસ 10 અને લખીશું, અને અમનની ના કહેવાય, અમનના પુત્રની કહેવાય, અમનના પુત્રની ઉંમર, અને અમનની ઉંમર તમે કહેશો સર 3x-10, કેટલા આવશે? 3x-10. આ તો તમારો આટલો પોઈન્ટ. પછી આગળ જઈએ, 10 વર્ષ પહેલાંની વાત પૂરી થઈ. હવે કહે છે કે હવે આપેલ માહિતી મુજબ આગળ જઈએ. આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી શું કહે છે? 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય. તેની ઉંમર જે હતી, એટલે સમજો કે બાળકો આ બાજુ લખીએ, અત્યારના 10 વર્ષ પહેલાંની વાત કરે છે, તો પહેલાં તો આપણે સરખું, એટલે કે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન 3x-10, અને અહીંયા લખીએ x-10. હવે એમ કહે છે કે આમાં જે ઉંમર છે એ એની ઉંમર હતી, એના કરતાં 5 ગણી ઉંમર એને કોની હતી? અમનની હતી. તો તમે કહેશો સર જો શરૂઆત કરીએ તો અમનની ઉંમરની વાત કરીએ તો એમાં 5 સાથે ગુણી કાઢો. કેટલા સાથે ગુણો? 5 સાથે. તમે કહેશો ફરી એકવાર સર સમજાવો, તો આની અંદર બહુ જ સિમ્પલ છે કે અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે આની 5 ગણી હતી. 5 ગણી એટલે કે જે હોય એના કરતાં ધારો કે 1 વર્ષ હોય તો પહેલાંની 5 હોય. તો આપણે સરખા કરીએ તો આ પૌત્ર એટલે કે પુત્રની ઉંમર છે, આમાં પુત્રની વાત ચાલે છે, તો પુત્રને 5 સાથે ગુણી કાઢીએ તો આ બંને કેવા થઈ જાય? ડાબી બાજુ અને જમણી બાજુ સરખા થઈ જાય. ક્લિયર છે બાળકો? તો જુઓ હવે તમે કહેશો સર હવે આને ગુણાકાર કરો, તો અહીંયા આવશે 5x, અહીંયા આવશે 50, અહીંયા 3x અને અહીંયા 10. 5x-3x આ બાજુ જશે તો +50-10 આવશે. 2x એટલે અહીંયા આવશે 40, તો x ઇઝ ઇક્વલ ટુ 40/2 એટલે x ઇઝ ઇક્વલ ટુ 20 આવશે. તો જે અમન છે, અમનના પુત્રની ઉંમર કેટલી હશે? તો તમે કહેશો સર અમનના પુત્રની ઉંમર x છે તો 20 વર્ષ છે. અમનના પુત્રની ઉંમર 20 વર્ષ છે, લખીએ અમનના પિતાની ઉંમર કેટલા થાય? 3x છે એટલે 3×20 એટલે આમાં પણ કોઇન્સિડન્ટલી 60 આવશે. જ્યારે પહેલાંની અંદર જેની અંદર 60 વર્ષ આવ્યું, તો આની અંદર પેલા દાદાજીની ઉંમર પણ એવી જ કંઈક હતી, એમાં 10 અને 6 એ રીતનો લોજિક હતો. તો અમનના પુત્રની ઉંમર 20 વર્ષ થશે અને અમનના પિતાની ઉંમર કેટલી થશે બાળકો? 60 વર્ષ. જ્યારે પણ આ ટાઈપના દાખલા હોય બાળકો ઉંમર રિલેટેડ, ત્યારે એક વસ્તુ ધ્યાન રાખો, એક વસ્તુ પહેલાં લખો એક્સ કોને લેવાનું છે, પછી પિતા આપ્યું છે, પુત્ર આપ્યું છે, માતા આપ્યું છે, એની ગણતરી કરો, શાંતિથી કેલ્ક્યુલેશન કરો, સમજો, વાક્યરચના સમજો, તો તમને કોઈ વાંધો નહીં આવે. આ નાના નાના પોઈન્ટથી જ તમને દાખલાની ગ્રીપ આવશે. આપણે એક જોઈએ તો એક બીજો પડાવ પણ પૂરો કરી દીધો, 2.4 આખું પૂરું કર્યું. હવે તમે કહેશો 2.3 પણ પૂરું કર્યું. હવે 2.6માં 2 સમ આપ્યા છે બાળકો, એ સરસ રીતે પૂરા કરીએ. તો એક પછી એક પોઈન્ટ ડિસ્કસ કરતા જઈએ. બાળકો આ વિડીયોમાં ખબર પડી કે ના પડી એના રિલેટેડ ખાસ તમે કોમેન્ટ લખો, તમારો સુઝાવ કંઈ હોય તો લખી શકો છો. લાઇકનું બટન જરૂરથી દબાવજો જો તમને દાખલો પૂરો ક્લિયર થયો હોય તો. તો બાળકો હું અહીંયા રજા લઉં છું, સર સાઈડમાં જાય છે એટલે તમે શું પોઝ કરીને લખી શકો. તો હવે મળીશું નવા લેક્ચરની અંદર, ચાલુ કરીશું સ્વાધ્યાય 2.6ના 2 દાખલા પૂરા કરીશું.